છોટાઉદેપુર જિલ્લામાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. શિક્ષકો વિના ગુજરાતમાં શિક્ષણની દયનીય હાલત છે, એમાં પણ છોટાઉદેપુર જિલ્લામાં 283 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ જોખમાયું છે. સરહદી વિસ્તારમાં એવા ગુનાટ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તો 12:15 વાગે બે વર્ગખંડોમાં ધોરણ 1 થી 5ના બાળકો જાતે જ અભ્યાસ કરી રહ્યા હતા. બાળકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે શાળામાં શિક્ષક આવ્યા જ નથી, CRCE મીટિંગ રાખી છે ત્યાં ગયા છે. એક શિક્ષક હોવાના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. ગુનાટ પ્રાથમિક શાળામાં 32 બાળકો છે, જેમાં નિયમ અનુસાર 2 શિક્ષક હોવા જોઈએ, પરંતુ છેલ્લા 1 વર્ષથી 1 જ શિક્ષક છે. જે પણ શિક્ષણ વિભાગની મીટિંગ અથવા સરકારને સોંપવામાં આવેલ અન્ય કામોમાં જાય તો માત્ર બાળકો જ શાળામાં ભણતરની ભૂખ સંતોષવાનો પ્રયાસ કરે છે. કડિયા પટેલ ફળિયામાં વર્ગ શાળા છે, આમાં 66 જેવી બાળકોની સંખ્યા છે અને અમારે એક જ શિક્ષક છે. હવે એક શિક્ષકોને અવારનવાર ક્યાંક ને મહિનાની અંદર 5-6-7 મીટિંગો થતી હોય, એટલે સાહેબો શિક્ષક અત્યારે બી આજે મીટિંગમાં સાહેબો ગયા હતા અને બાળકો એકલા બાળકો શું કરી શકે, એટલે અમારે ખરેખર 3 શિક્ષકોની સરકાર થ્રુ ભરપાઈની એક માંગણી છે અને 3 શિક્ષકોની કોટા છે જ અહીંયા ગાડી, પણ અમારે એક શિક્ષક અને અમે કંઈક કહીએ કે તો સાહેબ અમે મીટિંગ અમારે એટલે સાહેબ મીટિંગમાં નહીં જાય, એટલે બાળકોનું ભવિષ્ય બહુ બગડે છે એના માટે. એટલે સરકારશ્રીને એટલી બધી વિનંતી એટલી જ અમે કરીએ કે ભાવિ પેઢી બાળકો છે અને શિક્ષક ના હોય તો ગુરુ વિના બાળકો કઈ રીતનું એ કરી શકે, એટલે જેમ બને તેમ અમારા જે ઘટતા કે વધતા જે 2 શિક્ષકોને નિમણૂક કરી આપે તો અમારે જેથી કરીને અમારા ગામ બોર્ડર વિલેજ એરિયામાં આવ્યું. ખરેખર અમારે બહુ જ પછાત વર્ગમાં કોઈ શિક્ષણ નથી અમારે, એટલે જેથી કરીને શિક્ષણ શિક્ષકો હોય તો અમારું ગામ થોડું ઉજ્જવળ થશે અને બાળકોનું ભાવિ થશે અને જેથી કરીને અમારો ગામનો સુધારો થશે. બોકડી ગામમાં એક જ શિક્ષક આવે છે, 2 શિક્ષકની અમારે જરૂર છે. 2 છોકરા ઘરેથી આવે જઈ રમતા રમતા રસ્તામાં કંઈક પડી જાય, ગમે તે થઈ જાય, છોકરા છોકરા મારામારી બી થઈ, એ જવાબદારી કોણ લે? શિક્ષક 2 આવે તો પછી એક શિક્ષક અહીંયા રહે તો એક મીટિંગમાં જતો હોય તો છોકરાને ભણાવે ને, ને છોકરા અહીંયા રમી રમીને ઘરે સુમાઈ બી પડે છે તો એની જવાબદારી કોણ લે? સરકાર કરે. શિક્ષકની જરૂર છે અમારે, અત્યારે એક જ છે, એક જ શિક્ષકો ભણાવે, એકબીજા અહીંયા એ આવે. હા, એક શિક્ષક ને બાળકોને બહુ તકલીફ પડે ભણાવવા માટે, શિક્ષકની માંગ છે. 31/12/2023ની સ્થિતિએ છોટાઉદેપુર જિલ્લાની અંદર નિવૃત્તિના કારણોસર, બદલીના કારણોસર, જિલ્લા વિભાજનને કારણે, જીરા ફેરબદલીને કારણે, સ્વૈચ્છિક રાજીનામું આપેલું હોય અને CRC કક્ષાએ જવાથી અત્યારના આ છોટાઉદેપુર જિલ્લામાં 283 જેવી જગ્યાઓ પડેલી છે, જે આગામી 3જા રાઉન્ડમાં જ્ઞાન સહાયકની નિમણૂક થયેથી પૂરી કરવામાં આવશે.